क्या पाएगा मुझको रुला के, मान भी जा दीवाने मेरे यार मुस्कुरा। જો બોલે મારી વાત સમજ યાર, મેં બધું મજાકમાં કર્યું હતું, પછી ખરેખર ખબર પડી કે છોકરી નહીં લાયક યાર તારા ભાઈ, તું રેવા દે ને ભાઈ, તું વાત ના કર ને, બધું ખબર લાયક કોણ નહીં ને કોણ લાયક છે ને બધું ખબર છે બરાબર, તેમારી બાળો માતા બધું કર્યું બરાબર, દેખાઈ ગયું આપણને બરાબર, રેવા દે છેલ્લી વાર કહું તાર જવું પડશે અતે વાંધો નહીં, હું જઉં છું તને કહી દઉં છું, આ પાછો દેખાવ ના જોઈએ તું, પણ સમજી લેજે છેલ્લી વાર આ વોર્નિંગ આપું તને, બકુડે તો આખા જિંદગીની મારા પથારી ફેરવી નાખી છે, મારો ભાઈ જેવો ભાઈબંધ આજે મારે મારવા ફરે છે, હવે મારે આનું શું કરવું યાર, આ તો સૌ તળિયે બેસી ગઈ છે, આ ભૂલે મારી વાત માનતો નહીં, ઓલો બાડીઓ બી મારી વાત માનતો નહીં, ને હવે કરું છું, અને ઓલી બાજુ ઓલી બકુડી ઓલો હશે ને તો એની જોડે, અને બીજું કોઈ મળી જશે તો એની જોડે ફરવા લાગશે, હિસાબ આપીને છૂટો કર, મારે કંપની માં આ માણસ જોઈતો જ નથી, તમારું પર્સ પડી ગયું, થેન્ક યુ સો મચ, આમાં મારા ઘણા ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ, અરે એમાં શું, અરે કઈ નહીં, આલો આમાં પૈસા છે તમારા, અરે ના ના આ તો મારી ફરજ હતી, વાહ શું વિચાર છે, આ વિચારવાળી છોકરીઓ ક્યાં મળે, તમે જેને બી મળશો એ ભાગ્યશાળી હશે, મને તો તમારું ભાગ્ય બહુ સારું દેખાય છે, ઓહ એટલે હવે તમે એટલા બી ના સમજ નહીં દેખાતા, આવો તો ચલો બેસીએ, કે વાતો તારા પ્રીતની, જો અત્યારે હું તમને કઈ બી કહીશ, આ બકુડી ની સચ્ચાઈ તમને કઈ બી કહીશ, પણ તમે માનવાના નહીં, બાકી જો તમે માની જાઓ અને આઈને ભોલ્યાને કહી દો, તો એ જે બાપડો રિસાયો છે ને મારથી ગુસ્સે થઈને બેઠો છે ને એ માની જાય, પણ કોઈ ફાયદો નહીં તમને કંઈ, કારણ કે તમે પણ અત્યારે બકુડીના પ્રેમમાં પડ્યા છો, એટલે તમને કંઈ બી કહીશ ભેંસ આગળ ભાગવત જેવું જ છે, કોઈ ફાયદો નહીં, એક મિનિટ શું કહેવા માંગો છો તમે, કંઈ નહીં જવા દો, કોઈ ફાયદો નહીં તમને કંઈ, ના ના બોલો તમે, અરે યાર હું તમને એમ કહું કે આ બકુડી અત્યારે તમને કદાચ એવું કહેતી હશે કે તમને પ્રેમ કરે છે ને એવું બધું, પણ એવું કંઈ નહીં, આ તો અત્યારે તમે ખર્ચા કરો છો ને એટલે તમારી જોડે છે, બાકી હું પ્રેમ એમ કંઈ નહીં, હો હા કહી દઉં તમને, એવું પણ કંઈ નહીં, આમ બી તમને કંઈ કોઈ ફાયદો નહીં, આમ બી મેં તો મારો ભોળ્યો ભોલ્યો ભાઈબંધ ખોઈ દીધો છે, એટલે હવે તમારે જે કરવું એ કરો, જો ભાઈ મને બધી જ ખબર છે તમારી જોડે શું શું થયું છે ને કઈ રીતે થયું છે, મેં આની બધી જ સચ્ચાઈ સામે લાવવા માટે આ બધું કર્યું છે, એટલે જો આમાં જ્યારે બોલ્યો તારાથી રિસાઈ ગયો હતો ત્યારે તું બકુડીને બાડિયાને મનાવા ગયો હતો, ત્યારે મેં બધું જોઈ લીધું હતું, ને તારીને બોલ્યાની ભયબંધી બચાવવા માટે આ બધું મેં કર્યું છે, આ જો વિશ્વાસ ના હોય તો ઉપર રેકોર્ડિંગ જોઈ લે, એક ક્લિપ લઈ જા ને તારા બોલ્યાને બતાડ, વિશ્વાસ આવી જશે ને તારી ભયબંધી બચી જશે, ખરેખર હા હા મારા ભાઈ હું તારી ફિલિંગ સમજી શકું છું, એ ગેરસમજણના કારણે મારો બી મિત્ર મારાથી વર્ષોથી દૂર થઈ ગયો છે, એટલે હું સમજી શકું છું, વાંધો નહીં તું ચિંતા ના કર, આજે મારી ગેરસમજ દૂર થઈ ગઈ કે બે વર્ષ પહેલાં તું મારું ખોટું નહોતો વિચારતો,
અને સોરી કે મેં બે વર્ષથી તારી જોડે વાત નહીં કરી. વાંધો ને, આમ તો થેન્ક યુ તારા લીધે આજે બે વર્ષથી મારો ભાઈબંધ ખોવાયો હતો એ બી મને પાછો મળી ગયો. જાઓ હવે શોધો કોઈક નવું ખર્ચા કરવા વાળું, જાઓ. અને ભાડિયા હવે તો તું સમજો કે નહીં? ખબર પડી ગઈ.